पर चर्चा करो आज स्टूडियो में अमरी साथ उपस्थित है जाता साइकोलॉजिस्ट डॉक्टर प्रशांत भीमाणी और जाता महिला अग्रणी डॉक्टर रुजान खंभाता जी आप बने स्वागत है जी प्रशांत भाई सर्वप्रथम तो आपने पूछवा मांगीश के एक तरफ बेटी बचाओ जो अभियान चले है गई काले जो किस्सो सामने आयो एक बापे दीकरी ने तरछोड़ी दीधी शू कहो ऑब्वियसली आज आम जे कई थे योग्य तो नहीं थे तो बदा जाने मेन बाबत यह है कि हजी लोगनी मेंटालिटी बदलाई नहीं दे आर ऑफ द ओपिनियन के दीकरी सापनो भारो कहवाय अथवा तो प्रॉब्लम वाली आ एक घटना बनी गई है पोतानी साथे अभी बाह्यात मानसिकता साथ लोग हजी आजकल फरे है आ 21मी सदी में 2013 में इम्पोर्टंट बात यह कि ए लोग भूतकाल में कोई एवं घटना बनी हे कि जेमा दीकरी साथना व्यवहार बराबर नहीं थया होय अथवा तो पोते क्या केवो भोग बन्या हे अथवा ए लोगों उछेर में एवी ज खामी रही गई हे कि जेने कारण एक फिमेल साथनी जे मेंटालिटी है यू आवी भयानक अने दयनीय कही शकाय तेवी अने एक बाजू घातकी कही शकाय तेवी ए बन्ने विचित्र वर्तणूक एमनी आ जोवा मळे छे जी आवी घटनाओं पाछळ कोने कारणभूत गणी शकाय मैं कहूँ प्रमाण आवी घटनाओं पाछळ एक तो समाज की बीक है ए लोगों ने सौथी पहला तो बीजी बात यह है कि जे कोईपण बाळक जन्मे छे त्यारे एनी जवाबदारी लेवानी एक प्राथमिक तैयारी माता पिता में न होय त्यारे पण आवुं थई शके एक आ पण एक बीजी महत्वनी बात है। त्रीजू मैं कहूँ तेम मेल फिमेल जेन्डर डिफरन्स के दीकरी है एटले आखी जिंदगी हवे एने अमारे भार साथे उछेरवानी छे अने ए प्रॉब्लम वाली एक घटना बनी गई जीवन में बहु खराब थई गयुं कोई कदाच मेणा मारशे तो समाज में समाजनी बीके अथवा तो पोतानी अंदरनी मानसिकता जेवी विकृत होय जेना कारणे आ प्रकारनी घटनाओ बनती होय छे। जी रुजान मैं आपनी पासेथी जाणवा मांगीश के आजे देश प्रगति करी रह्यो छे त्यारे हजू पण केटलाक क्षेत्रमां छोकरो छोकरीनो भेद राखवामां आवे छे आपने शुं लागे छे आटला विकास करता देशमां आवुं होवुं जोईए ने शुं कहो छो आप? सी मारो अंबेसा आ पॉइंट पर केवो छे के જ્યારે દેશ પ્રગતિ કરે છે તો દેશની પ્રગતિમાં એટલે 50 એપ્રોક્સિમેટલી અત્યારે 45% થઈ ગયું છે 45% ફિમેલ્સ છે અને 55% મેલ છે તો આ દેશની પ્રગતિમાં અગર અડધું દેશ આપણે નહીં જોડે લઈશું તો પ્રગતિ સૌથી પહેલા તો થશે જ નહીં। વર્લ્ડના સ્ટેટિસ્ટિક્સ બતાવે છે કે જ્યારે ફિમેલ્સોએ સાથે કંધાથી કંધા મિલાઈને કામ કર્યું છે ત્યારે એ ઇકોનોમી ઓફ ધ કન્ટ્રી ગ્રો થઈ છે। વર્લ્ડના સ્ટેટિસ્ટિક્સ બતાવે છે કે અગર ફિમેલ લિટરેટ હોય છે તો જ એ લોકો ફેમિલીને લિટરેટ કરી શકે છે અને ઇટ ઇઝ અ ફેમિલી વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધ ઇકોનોમી ઓફ ધ કન્ટ્રી। ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે તમે કહી કે હવે કમિંગ બેક ટુ તમારો આજે પોઈન્ટ સૌથી પહેલા મને એ ક્લેરિટી નથી કે આજે એને બાળકી મૂકી એટલે લેડીઝ હતી બહેન હતા એટલે મૂક્યા કે અગર છોકરો હતો તો બી મૂકે કારણ કે આજકાલ તો એવા બી મેં કિસ્સા સાંભળ્યા છે જેમાં એ લોકો છોકરો છે તો ભી મૂકી દે છે બીકોઝ એ લોકો ના બીકોઝ ઓફ ધ ઇકોનોમિકલ સ્ટેટ ઓફ ધેર ફેમિલી છે એટલે મોંઘવારી ક્યાંક ને ક્યાંક કારણભૂત હોય છે ને આ ગઈકાલે જે બન્યું એમાં પણ ક્યાંક ને ક્યાંક એવું બતાવવામાં આવે છે કે મોંઘવારીને કારણે એને બાળકીને તરછોડી હવે આ જે આઈધર વેઝ હવે આપણે બંને ડિસ્કસ કરશું આઈધર વેઝ અગર ઇકોનોમિકલ પ્રોબ્લેમ છે મોંઘવારી છે તો એ વર્લ્ડ ફિનોમિનન છે ગ્લોબલ ફિનોમિનન છે એવું નથી કે ખાલી ઇન્ડિયાનો જ ફિનોમિનન છે। હવે જ્યારે આપણે મોંઘવારીની વાત કરીએ છીએ ત્યારે કેવી વાત છે કે ભાઈ મોંઘવારી છે તો ચોરી કરું યા મને આની જોડે તમારી જોડે ફાવતું નથી તમારો ખૂન કરું ધીસ ઇઝ નોટ ધ વે અ સિવિલાઇઝ સોસાયટી ઓર અ હ્યુમન સોસાયટી વર્ક્સ ધીસ ઇઝ નોટ ઇટ આ કે જનાવર નથી આપણે કે જાણે કે મેં સાંભળ્યું છે કે ગીરના જાનવરો ઝૂમા હોય છે અને પોતાના છોકરાઓનું કંઈ કંઈ ઝૂમા રહે છે તો બાળકોને મારી નાખે છે પોતાને એક અલગ સ્ટોરી છે પણ વી આર અ સિવિલાઇઝ સોસાયટી એટલે હવે આમાં બંનેના રોલ આવે છે। અગર આપણે અત્યારે મોંઘવારીનું ડિસ્કશન કરીએ કે એ ઇકોનોમિકલ પ્રોબ્લેમથી તો એમાં ગવર્મેન્ટની બહુ સારી સ્કીમ્સો છે અગર આપણે નરેગા લઈએ જેમાં એમ્પ્લોયમેન્ટની સ્કીમ છે બહેનો માટે જ્યારે બાળક જન્મે છે અગર બાળકીના પોઈન્ટ ઓફ વ્યૂથી લઈએ તો જ્યારે બાળક જન્મે છે લેડીઝ બેન ત્યારે છોકરી ત્યારે એના માટે બી ગવર્મેન્ટે સ્કીમ્સ કરી છે અને અત્યારે આઈ ડોન્ટ વોન્ટ ટુ પોલિટિસાઇઝ ઇટ પણ સેન્ટ્રલ ને રિજનલ બંને ગવર્મેન્ટોની સ્કીમ્સ છે એટલે એવું નથી કે આપણે એના માટે બી સોલ્યુશન નથી। એટલે મારે અત્યારે સંક્ષેપમાં એટલું કહેવું છે કે અગર આપણી સોસાયટી સિસ્ટમ કહેવાય છે અત્યારે સોસાયટીની સિસ્ટમ કહેવાય છે પોલિટિકલ સિસ્ટમ કહેવાય છે આર ઇન પ્લેસ બટ નાવ હાઉ ટુ એક્સપ્લોઇટ ધેમ ટુ ધ બેનિફિટ ઓફ ધીઝ પીપલ એ ઇમ્પોર્ટન્ટ છે જે આ કેસમાં ના થયું અને એટલા માટે આ પેલા ભાઈએ બાળકીને એટલે બાળકી કે જે બી બેબી હતી એને તરછોડી છે। આઈલ કમ ટુ ઇટ ધ નેક્સ્ટ ટાઈમ બીજા પોઈન્ટ પર જી આપણે સિવિલાઇઝ સોસાયટીની જો વાત કરી તો ક્યાંક ને ક્યાંક એવું જોવા મળે છે કે અશિક્ષિત સમાજમાં આવા પ્રકારના કિસ્સા બહુ બનતા હોય છે ને હવે તો ભદ્ર સમાજમાં પણ આ કિસ્સા વધારે બને છે। સી અસ આઈ વુડ અગેન એમાં લિટરસી નું આ તો છે કે ભણ્યા પણ ગણ્યા નહીં જેવી વાતો છે એટલે લેટ અસ અત્યારે લિટરસી પોઈન્ટ ઓફ વ્યૂ થી એટલું એમાં નહીં કહેવા માંગુ કારણ કે અગર તમે અગર એમ્પ્લોયમેન્ટ યા ફાઇનાન્શિયલ સ્ટેટસ ની વાત કરો તો આજની તારીખમાં અનસ્કિલ્ડ લેબર ની વધારે જરૂર છે। હું રિપીટ કરું છું
કે સ્કિલ લેબર આપણી પાસે અત્યારે ઘણું છે, પણ જેટલું અનસ્કિલ લેબર જોઈએ, જેને કે લેટ સે ડોમેસ્ટિક હેલ્પ લો, બધાને ત્યાં ડોમેસ્ટિક હેલ્પની બૂમ છે, તમે પૂછી લો, બધાને ત્યાં ડ્રાઈવરની બૂમ છે, તમે પૂછી લો. એટલે જે અનસ્કિલ લેબર છે એમાં એ લોકોનું યોગદાન બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર આ નરેગાની યોજનામાં અમને, જેને કે અમે ફેક્ટરીમાં અમારી પાસે માણસો નથી, કેમ? કારણ કે અમારે જે યુપી બિહારથી માણસો કામ કરવા આવતા તમારી ફેક્ટરીમાં, થેન્ક્સ ટુ નરેગા એ લોકોને પાછા એ લોકોની સિટીમાં ચાલી ગયા. એટલે તમે અગર કહો કે ઇકોનોમિકલ અરે નોકરી નથી, તો આઈ એમ નોટ અગ્રીંગ વિથ યુ. There are jobs in the state, in the country. There are enough jobs for different varieties of the people. પણ માણસને કામ કરવું છે કે નહીં અને કેટલું કામ કરવું છે, કારણ કે ડેલી વેજીસ બી જોઈએ તો આજે 250 રૂપિયાના ડેલી વેજીસ છે. એટલે કોઈ બી ફેમિલી માટે અગર 3-4 જણ, અગર 40 જણનું ફેમિલી હોય તો 250 રૂપિયા ના પડે પરવાડે ડેલી વેજીસના. પણ હું મોંઘવારીની સામે વિઝાવીઝ વાત કરું છું કે તો એ ઘર ચાલી શકે છે. એટલે હવે આપણે અગર એની પોઈન્ટ કરીએ તો એ છે શિક્ષિત સોસાયટી. આમાં મારા ખ્યાલે એટલા માટે હું એટલું બધું નથી કહેવા માંગતી કે અગર શિક્ષિત હોત તો પેલો માણસ બાળકીને ના મૂકી જાય. પણ હવે અગર તમે બાળકીના પોઈન્ટ ઓફ, લેડીઝના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરો છો, તો અત્યારે જ સુનિતા વિલિયમ્સ આવ્યા હતા. એમના પપ્પાએ બી પહેલાં કહ્યું હતું કે અગર મેં આ છોકરીને કંઈ કર્યું હોત તો આજે સુનિતા વિલિયમ્સ ના બનત. વર્લ્ડના જ્યારે કે પેલી મેરી યોંગ, પેલી જે બોક્સર હતી, એના પપ્પા એક ફાર્મર હતા. આપણે અગર ધોનીની વાત કરીએ, આપણે અબ્દુલ કલામની વાત કરીએ, આપણે જેટલાની બી વાત કરીએ, ધેર ઓલ કમિંગ ફ્રોમ હમ્બલ બેકગ્રાઉન્ડ. જી, તો આપણે અશિક્ષિત સમાજની તો આપણે વાત કરી, તો પ્રશાંતભાઈ આપને પૂછવા માંગીશ કે ભદ્ર સમાજમાં જે આવા કિસ્સા સામે આવે છે તો કઈ માનસિકતા કામ કરે છે ત્યારે? સી, બેઝિકલી ભદ્ર સમાજમાં સોશિયલ સ્ટિગ્મા હોય છે, એટલે સામાજિક સંકોચ હોય છે. કારણ કે મોટે ભાગે જેને અનવરત સંતાનની જે વાત છે, એ બીક છે, એ ઘણા બધા લોકોમાં હજી પણ હોય છે. અને એટલે બીજા કોઈ ઇસ્યુ ન થાય એટલે બાળક અમુક મહિનાનું થઈ ગયું હોય અને ખબર પછી પડે, એટલે આ લોકો કોઈ પણ રીતે, જે સમાજ ગમે તે હોય, મૂળભૂત રીતે સમાજની બીક બીજા લોકોની તો છે જ, એ હકીકત છે. ભદ્ર સમાજ હોય કે બીજો કોઈ સમાજ હોય, મુખ્ય વાત અહીંયા એ આવે છે કે બાળકને તરછોડવાની વાત છે. એમાં હું જે જોઈ રહ્યો છું એ વાત છે કે માતા પિતા જે છે એ કેવી રીતે પોતાના સંતાનનો ત્યાગ કરી શકે, પહેલી વાત તો ત્યાં આવે છે. ભદ્ર સમાજમાં આવવાનું મેઇન રીઝન, જે આપણે વાત કરીએ પ્રમાણે, એક લોકોની બીક, લોકોનો ભય કે લોકો શું કહેશે, એ સૌથી મોટી પ્રોબ્લેમ એ હોઈ શકે. પણ મારી દ્રષ્ટિએ હજી પણ એક વધારે અમાનવીય ઘટના એ થઈ રહી છે કે તમે એક એવા જીવને, એવા સંતાનને, એવા બાળકને તમે ત્યજી રહ્યા છો કે જેને પાસે ખરેખર કોઈ, એની પાસે સપોર્ટ નથી. આ લોકો ખરેખર તો આમ જોઈએ તો એ જ બાળકને કદાચ બીજું કોઈક દંપતી હોત અને એને જો ત્યજી દીધું હોત તો ક્યાંક કોઈક મંદિરના પાળી પર મૂકી આવે કે બીજી કોઈ જગ્યાએ મૂકી આવે. આ લોકોને થોડીક એવી સમજ હતી કે અમે હોસ્પિટલમાં લઈ જઈશું તો ત્યાં થોડી સારવાર તો થશે એ બાને, અને પછી બિલ તો ભરવાનું નથી એમણે, એટલે એ તો ચિંતા કર્યા વગર એ લોકો નાસી ગયા. મૂળભૂત વાત અહીંયા એ બની છે કે એ લોકોને બાળક જોઈતું નહોતું અને બાળક જે છે એ એમના માટે લાંછનરૂપ હશે, કોઈ પણ જગ્યાએ એમના માટે એવું કલંકરૂપ બાળક હોવું જોઈએ. અને મોંઘવારીની વાત કરે છે તો આઈ ડિસએગ્રી વિથ ધેટ કે એ ખોટું કારણ. જી, તો હું આપ બંને પાસેથી એક વસ્તુ જાણવા માંગીશ કે માત્ર મોંઘવારી જ આ કિસ્સા માટેનું કારણભૂત હોય છે? કારણ કે જૂના જમાનામાં પણ આ કિસ્સા બનતા હતા ત્યારે કોઈ મોંઘવારી હતી નહીં, ને હવે જ આ કિસ્સામાં જે વધારો થયો છે, ધીમે ધીમે વધ્યા છે આ કિસ્સા, તો મોંઘવારીનું કારણ આગળ ધરવામાં આવે છે, શું કહેશો? ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ, મોંઘવારી તો અંબે સાથી, તમે કોઈ દિવસ કહી નહીં શકો. અને દુનિયામાં અત્યારે ખાલી ઇન્ડિયાની વાત નથી કરતી, તમે કોઈને બી પૂછશો, કોઈને બી શ્રીમંત, અરે યાર કેટલું મોંઘું થઈ ગયું છે આ, કેટલું, એટલે ધીસ ઇઝ અ મેન્ટલ સ્ટેટ. એટલે અત્યારે આપણે એમાં ના પડીએ કે મોંઘવારીના કારણે, કારણ કે મોંઘવારી વિલ બી ઓલરાઉન્ડ ઓલવેઝ ધેર, એ આપણે ફરગેટ ઇટ. પણ એમાં જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો કે ધીસ આજે પર્ટિક્યુલર કેસ ઇઝ જસ્ટ નોટ રિસ્પોન્સિબલ ટુ મોંઘવારી, ધ વે જે સાહેબે કહ્યું. કારણ કે આમાં એક મોંઘવારીના અગર બેન છે, અગર બેનના પોઈન્ટ ઓફ વ્યૂથી તો મેબી એ બી માઇન્ડસેટ હોય કે અગર આ બેન છે તો હવે ક્યાં, પેલું જે આપણે બેટીના પોઈન્ટ ઓફ વ્યૂથી, અને છોકરી છે તો. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમને મને બીજું અત્યારનો વચ્ચેનો જ કેસ યાદ આવે છે કે પરી કરીને એક બેનને, એક છોકરીને એમાં છોડી દીધી હતી ટ્રેનમાં, અને અત્યારે જ કોઈ કે પરીને છોકરીને દત્તક લીધી છે. એટલે યુ નો એવા બી કેસીસ આવે છે કે એ લેડીઝ રિલેટેડ, બેન રિલેટેડ કેસીસ હતા. એટલે મારે એમાં આવું કેવું છે કે ધીસ ઇઝ જસ્ટ નોટ, ધીસ ઇઝ રિલેટેડ ટુ, અગેન રિપીટિંગ, ધીસ ઇઝ રિલેટેડ ટુ ધ સોસાયટી, ધ સોશિયલ સિસ્ટમ, ધ ઇકોનોમિકલ સિસ્ટમ એન્ડ ધ પોલિટિકલ સિસ્ટમ. અને આપણે આને બધી રીતે એ આખો શું કહેવાય, એ ઓવરવ્યૂ 360 ડિગ્રી વ્યૂનો લેવો પડશે. અને એના માટે બી સોલ્યુશન્સ, એવું નથી કે આ મેં આપણે કીધું એટલે પ્રોબ્લેમ છે, બધું સોલ્યુશન્સ આર, આઈ વુડ રાધર સે કે જે સિસ્ટમ, પોલિટિકલ સિસ્ટમમાં લેટ્સ સે ઘણી સ્કીમ્સ છે, મેં જે અગેન રિપીટ કરું છું, ઇફ વી કેન યુઝ ધોઝ સ્કીમ્સ, એના માટે ઇમ્પોર્ટન્ટ છે એની સ્ટેટ. મારું પર્સનલ ફિલિંગ છે કે કોઈ બી સ્ટેટની જે એનજીઓ સિસ્ટમ અગર સ્ટ્રોંગ હોય, રાઈટ, ને પોઝિટિવ એનજીઓ, પછી પેલા પેલા ઝોલાવાળું કે શું કેવા ડાયલોગ વાળું એવું મીન નથી કરતી, પણ અગર પોઝિટિવલી એનજીઓ સિસ્ટમ સ્ટ્રોંગ હોય તો આઈ એમ શ્યોર કે એ અહીંયા હેલ્પ કરે. તે બીજી ઇમ્પોર્ટન્ટ વાત કીધી, આપણી સોસાયટી સિસ્ટમ છે, કમ્યુનિટી સિસ્ટમ છે, જેને કે અત્યારે જ પેલો જે રાજકોટનો કેસ થયો, આખી કમ્યુનિટી ઉભી રહી ગઈ એ લોકો જોડે. એટલે અગર કમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ હોય તો આ કોઈ પ્રોબ્લેમ થવો ના જોઈએ સાહેબ. જી, આપણે ચર્ચા અહીંયા થોડી વાર માટે વિરામ આપશું.
તો અમારી ચર્ચા હાલ જારી રહેશે.